ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ લોકસભા બેઠક માટે 7મી મેના રોજ યોજાનાર ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી તે અંગે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચની 5 વિધાનસભા બેઠકો સહિત વડોદરાની 1 અને નર્મદા જિલ્લાની 1 મળી 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાં કુલ 17,18,794 મતદારો માટે 1,893 બૂથોનું આયોજન કરાયું છે, જેના ઉપર 7,055 કર્મચારીઓ ફરજ બજાવશે. દર વખતે 5 દિવ્યાંગ, 5 મોડલ, 50 મહિલા સંચાલિત મતદાન મથકો હશે. 80થી વધુ ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગો માટે પ્રથમ વખત પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાય છે. ભરૂચ બેઠક માટે ચૂંટણીનું જાહેરનામું 12 એપ્રિલે પ્રસિદ્ધ થશે. 19 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, 20 એપ્રિલે ઉમેદવારી ચકાસણી, 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. 7મીએ મતદાન અને 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. વહીવટીતંત્રએ શહેર જિલ્લામાં લાગેલા પાર્ટીના ભીંતચિત્રો બેનરો હટાવવાની કામગીરીમાં લાગ્યા છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયત્નો કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે. મિત્રો, ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું 12/4ના રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ 7/5/2024 રહેશે. આપણે ત્યાં ભરૂચ મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી 5 ભરૂચ જિલ્લાના આવે છે, 1 નર્મદા જિલ્લાના આવે છે અને 1 વડોદરા જિલ્લાના આવે છે. આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો 1893 આખા મતવિસ્તારમાં આપણે મતદાન મથકો છે તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે થશે. મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મતવિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે. થોડો વિશેષમાં 18-19ના વયના મતદારો 30,224 મતદારો 18-19 વર્ષના હશે અને 20-29 વર્ષના 2,60,596 મતદારો આપણા રહે છે. 80+ મતદારો, અમારા 80 યર્સ એન્ડ અબોના મતદારો 28,305 રહેશે અને PWD એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા 12,497 રહેશે. તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય, ખૂબ લોકો એને ભાગ લે અને આ ઉત્સવમાં, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે. હું મતદાન આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો, આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય, ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામના. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.